નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 5 બરાબર તેમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ જોશું. ચલો આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 8 પહોંચી જતા, ખ્યાલ છે ને બધાને? હા ચલો જોઈએ. નકશાનો ઉપયોગ કરીને શોધખોળ કરો, એટલે કે નકશો જોવાનો અને એ નકશા ઉપરથી આપણને જે પ્રશ્ન પૂછવામાં આવે એ નકશામાંથી જોઈને જવાબ આપવાનો છે. હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે નીચેના ચિત્રમાં અનિલના ઘરથી હોસ્પિટલ સુધીનો રસ્તો અને તે રસ્તે આવતા વિવિધ સ્થાન દર્શાવેલા છે. આવે ને, આપણે આપણા ઘરથી બીજા હોસ્પિટલ છે, કોઈ દુકાન છે, કોઈ શાળા છે, ત્યાં સુધી જતા હોય તો વચ્ચે આપણને બીજા પણ સ્થળો આવતા હોય, આડે આવે બરાબર. તો અહીંયા પણ આ નકશો આપેલો છે, એમાં અનિલના ઘરથી હોસ્પિટલ સુધી જવા સુધીનો રસ્તો આપેલો છે. તો એમાં આપણે એ જોવાનું છે કે વચ્ચે કયા કયા સ્થળો આવે છે અને એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. જુઓ, અહીંયા અનિલનું ઘર છે, એ આ અનિલનું ઘર છે અને અહીંયા હોસ્પિટલ આવેલી છે બરાબર. તો વચ્ચે બગીચો છે, બસ સ્ટેન્ડ છે, શાળા છે, તો આટલા સ્થળો પણ આપણને વચ્ચે જોવા મળે છે. ચલો હવે એના ઉપરથી આપણને પ્રશ્ન શું પૂછે છે એ પ્રશ્નના આપણે જવાબ આપીએ. જુઓ, પહેલો પ્રશ્ન આપણને પૂછે છે કે બસ સ્ટેન્ડની નજીક અડીને શું છે. જુઓ જોઈએ, હવે અહીંયા આપણે જોઈએ બસ સ્ટેન્ડની નજીક અડીને શું છે. જુઓ જોઈએ, આ છે બસ સ્ટેન્ડ. અહીંયા તમે નકશામાં જોઈ શકો છો કે બસ સ્ટેન્ડ અહીંયા છે. તો એની નજીક આપણે જોઈએ તો આ બાજુ અહીંયા શાળા છે, આ બાજુ અહીંયા હોસ્પિટલ છે અને અહીંયા બગીચો છે. તો રોડ ક્રોસ કરે તો તરત જ અહીંયા શું આવે? શાળા આવે બરાબર. તો નજીક શું કહેવાય? હા શાળા બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ આવે છે કે બસ સ્ટેન્ડની નજીક અડીને શાળા છે બરાબર. અહીંયા જે ઓપ્શન એ છે એ આપણે લખવાનો થાય. ચાલો, બગીચાની નજીક શું છે? જુઓ જોઈએ નકશામાં બગીચાની નજીક શું છે. આ જે બગીચો છે અને બગીચાની નજીક, તો આપણે જોઈ છીએ કે બગીચો રોડની ઓલી પાર છે અને રોડ ક્રોસ કરે એટલે આ બાજુ શું આવે? હા અનિલનું ઘર આવે. તો ઓપ્શનમાં આપણને આપ્યું છે તો કે હા અનિલનું ઘર બરાબર. તો ઓપ્શન આપણે જવાબ સી આવશે. ચલો ત્રીજો પ્રશ્ન, શાળાના પ્રવેશની ડાબી બાજુ ખાલી જગ્યા આવેલું છે. જુઓ જોઈ, શાળાના પ્રવેશની ડાબી બાજુ શું આવેલું છે? હવે પહેલાં તો શાળાનો પ્રવેશ અહીંયા તમે જોઈ શકો છો. જુઓ શાળાનો પ્રવેશની ડાબી બાજુ, હવે શાળાનો અહીંયા શાળા છે એના પ્રવેશ, તો પ્રવેશ તો અહીંથી થાય છે બરાબર. તો એની ડાબી બાજુ, તો પ્રવેશની ડાબી બાજુ કઈ થાય? આ બાજુ તો જમણી થાય, થાય ને જમણી. તમારો ડાબો હાથ કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. તો આ બાજુ શું આવેલું છે? હા અનિલનું ઘર બરાબર. તો શાળા પ્રવેશની ડાબી બાજુ અનિલનું ઘર આવેલું છે. તો આપણે ઓપ્શન એ સાચો કહેવાય. ચાલો ચોથો પ્રશ્ન, અનિલના ઘરથી હોસ્પિટલ જતા વચ્ચે શું શું આવે છે? ચાલો અનિલના ઘરેથી હોસ્પિટલે જવું હોય તો રસ્તામાં શું શું આવે છે? જોવો જોઈએ. જુઓ અહીંયા અનિલનું ઘર છે, અહીંયાથી હોસ્પિટલે અહીંયા પહોંચ્યું છે. તો રસ્તામાં આપણને શું આવશે? તો કે અહીંયાથી આપણે જઈએ તો બગીચો આવે, બસ સ્ટેન્ડ આવશે અને આ બાજુ અહીંયા શાળા આવશે બરાબર. તો એ પ્રશ્નમાં જવાબ લખવાનો કે બગીચો, શાળા, બસ સ્ટેન્ડ. બગીચો, બસ સ્ટેન્ડ અને શાળા આવશે બરાબર. અનિલના ઘરેથી હોસ્પિટલે જાય તો બગીચો, બસ સ્ટેન્ડ અને શાળા આવશે. પછી શાળાની
સામે શું આવેલું છે? ચાલો પાંચમો પ્રશ્ન આપણને પૂછે છે, શાળાની સામે શું આવેલું છે? તો શું આવેલું છે જુઓ જોઈએ. શાળાની સામે આપણે જોઈએ છીએ તો બસ સ્ટેન્ડ આવેલું છે. શું આવેલું? બસ સ્ટેન્ડ, બરાબર. ચલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 9, કે નીચેના ચિત્રમાં તૃપ્તિના ઘરથી શાળા સુધીનો રસ્તો અને એ રસ્તે વિવિધ સ્થાન દર્શાવેલા છે. ચિત્ર જોઈને નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. હવે અહીંયા તૃપ્તિનું ઘર છે, ત્યાંથી શાળા સુધીનો રસ્તો આપેલો છે. જુઓ જોઈએ, તૃપ્તિનું ઘર તમને ચિત્રમાં દેખાય છે? તો કે હા, આ તૃપ્તિનું ઘર છે. ત્યાર પછી શાળા, તો અહીંયા શાળા આવેલી છે. તો વચ્ચેનો આપણે જે રસ્તો છે એમાં પ્રશ્ન આપણને પૂછ્યા એ મુજબ જવાબ આપવાના. જુઓ, ઘરથી શાળા સુધી રસ્તામાં તૃપ્તિએ શું શું જોયું? હવે એના ઘરથી નીકળે છે તો શાળા સુધી અહીંયા સુધી પહોંચે, તો રસ્તામાં એને શું શું દેખાય છે? જુઓ, ઘરથી શાળા સુધી હવે અહીંથી એ નીકળે છે, તૃપ્તિ છે અહીંથી નીકળે, તો પહેલાં આવશે હેન્ડપંપ. હેન્ડપંપ જોયો છે તમે બધાએ? ડંકી હોય, બરાબર, એમાંથી એ પંપ ચલાવે એટલે ત્યાંથી પાણી નીકળે આગળથી. તો આને એને કહેવાય પહેલાં, અને સાદી ભાષામાં ડંકી પણ ઘણા બધા કહેતા હોય, બરાબર, પાણીની ડંકી, તો એને હેન્ડપંપ કહેવાય સાચી રીતે. તો એ હેન્ડપંપ. ત્યાર પછી કૂવો, રસ્તામાં જાય એટલે અહીંથી એના ઘરેથી નીકળે એટલે હેન્ડપંપ જોવે છે, કૂવો જોવે છે, પછી જેનિલનું ઘર જોવે છે, પછી અહીંયા બેંક આવેલી છે એ પણ એને રસ્તામાંથી દેખાય છે, પછી પોસ્ટ ઓફિસ પણ એને રસ્તા ઉપરથી દેખાય છે. આગળ વધે તો હોસ્પિટલ દેખાય છે, એની સામે પુસ્તકાલય છે એ પણ જોઈ શકાય છે, અને ત્યાંથી આગળ જોવે પુસ્તકાલયથી તો આગળ અહીંયા બગીચો પણ દેખાય છે રસ્તા ઉપરથી, બરાબર. અને પછી એની શાળા આવે છે, બરાબર. આટલી આટલી વસ્તુ એને જોઈ. ચાલો પછી ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં જમણી તરફ શું શું આવે છે? હવે આ તો એને પહેલાં આપણને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે એના ઘરથી શાળા સુધી જાય તો રસ્તામાં એ શું શું જોવે છે. તો રસ્તામાં આપણે ચાલ્યા જતા હોય તો આપણે બધી બાજુ નજર કરતા હોય ને, આપણે ડાબી બાજુ પણ જોઈ, જમણી બાજુ પણ જોઈ, આગળ પણ જોતા હોય. તો એવી રીતે હવે બીજા પ્રશ્નમાં આપણને ખાલી એમ પૂછે છે કે એ જો ઘરથી શાળાએ જાય તો જમણી તરફ એટલે કે એની જમણી બાજુ શું શું જોવે છે. તો જોવો જોઈએ, જમણી તરફ શું શું જોશે? તો કે ઘરેથી નીકળે છે, બરાબર, તો આ બધું તો એની ડાબી બાજુ આવે છે એટલે અહીંયા રસ્તે ચડે તો આ જેનિલનું ઘર એની જમણી બાજુ આવશે. આમ આપણે સીધા રસ્તે આમ જતા હોય તો આ જમણી બાજુ થાય આપણી, એટલે જેનિલનું ઘર જોવે છે, પોસ્ટ ઓફિસ પણ એની જમણી બાજુ આવે, ત્યાર પછી વળી આમ આગળ વધશે એટલે પુસ્તકાલય એ પણ એની જમણી બાજુ આવશે. તો કયા કયા સ્થળે જોવે છે જમણી બાજુ? જેનિલનું ઘર, પોસ્ટ ઓફિસ અને પુસ્તકાલય, બરાબર. ચલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં ડાબી તરફ શું શું આવે છે? હવે જુઓ નકશામાં કે ડાબી બાજુ, હવે પહેલાં આપણે જમણી બાજુ જોયું, હવે આપણે ડાબી બાજુ જોવાનું કે શું શું આવે છે, બરાબર. તો ડાબી બાજુ જોશે તો અહીંથી આમ જાય એટલે આ ડાબી બાજુ થાય. હેન્ડપંપ જોશે, કૂવો દેખાય છે, બેંક દેખાશે અને હોસ્પિટલ,
બરાબર આ બધું રસ્તાની એને ડાબી બાજુ જોવા મળશે. જો આમ જાય તો પણ આ બાજુ આપણી ડાબી થાય, અહીંથી આમ સીધું જાય તો પણ આ બાજુ ડાબી થાય થાય બરાબર. તો તૃપ્તિ એના ઘરેથી શાળાએ જાય ત્યારે એની ડાબી બાજુ રસ્તાની તો હેન્ડપંપ, કૂવો, બેંક અને હોસ્પિટલ આવેલી છે બરાબર. ચાલો ત્યાર પછી ચોથો પ્રશ્ન. શાળાથી ઘર તરફ જતા તૃપ્તિના રસ્તામાં જમણી તરફ શું શું આવે છે? શાળાથી ઘર તરફ, હવે શાળાએથી ઘર બાજુ જુઓ, હવે એ પાછી વળે છે જ્યારે શાળાએથી છૂટે ત્યારની વાત. તો અહીંથી શાળાએથી પાછી વળે તો ત્યારે એની જમણી બાજુ શું આવશે? તો એની જમણી બાજુ કઈ થશે? જ્યારે આપણે પાછા વળીએ એટલે જમણી બાજુ આ થશે, થશે તો ત્યાં શું આવેલું હશે? હોસ્પિટલ, બેંક, પછી કૂવો અને હેન્ડપંપ, આ બધું એની જમણી બાજુ આવેલું હશે, આવે ને? હા, ચાલો જોઈએ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપણને પૂછે છે કે ઘરથી શાળા તરફ જતા તૃપ્તિની ડાબી બાજુએ પોસ્ટ ઓફિસ આવે છે. ઘરથી શાળા તરફ જતા, ચલો ઘરેથી શાળા તરફ જાય તો ડાબી બાજુએ પોસ્ટ ઓફિસ આવે છે. ચલો જોવો જોઈએ, અહીંયા તૃપ્તિના ઘરથી શાળા તરફ જાય બરાબર, તો એની ડાબી બાજુ પોસ્ટ ઓફિસ આવે. પોસ્ટ ઓફિસ તો અહીં આવી, તો ઘરેથી નીકળી ત્યારે આ બાજુ કઈ થાય? હા, કઈ થશે? જમણી બાજુ થશે બરાબર. તો આ વિધાન કેવું પડશે? ખોટું બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન 10 પૂછ્યા કે નીચેના ચિત્રમાં વિવિધ સ્થાન દર્શાવેલા છે, આ ચિત્ર જોઈને આપેલા પ્રશ્નના જવાબ લખો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પોલીસ સ્ટેશન છે, પછી ચર્ચ છે, મંદિર છે, સિનેમા હોલ અને પોસ્ટ ઓફિસ બરાબર. તો ચિત્રમાં આપણને આટલા સ્થળ દેખાય છે. હવે એના ઉપરથી આપણને નીચે અમુક પ્રશ્ન પૂછ્યા છે, એ પ્રશ્નના જવાબ આપણે કહેવાના છે. તો પહેલો પ્રશ્ન પૂછે છે કે પોલીસ સ્ટેશનથી સિનેમા હોલ જવા માટે પોલીસ સ્ટેશનથી સૌ પ્રથમ જમણી બાજુ વળી સીધા જવું, પછી ડાબી બાજુ વળી જવું? ચાલો પહેલાં તો આપણે પોલીસ સ્ટેશન જોઈએ. તો અહીંયા છે પોલીસ સ્ટેશન બરાબર. તો પોલીસ સ્ટેશન જ્યાં છે ત્યાંથી સિનેમા હોલ જવું છે. તો અહીંયા છે સિનેમા હોલ. હવે તો પોલીસ સ્ટેશનની સૌ પ્રથમ જમણી બાજુ વળી, તો કે પહેલાં પોલીસ સ્ટેશનની જમણી બાજુ વળવાનું. જમણી બાજુ વળી, સૌ પ્રથમ જમણી બાજુ વળી, પછી સીધા જવાનું. તો આપણે પોલીસ સ્ટેશનની જમણી બાજુ આ થશે. હં, તો પછી સીધું જવાનું. તો સીધા ગયા બરાબર, સીધા જવું, પછી ડાબી બાજુ વળી જવાનું. તો ડાબી બાજુ વળીએ તો ડાબી બાજુ તો આ થાય, આ બાજુ તો આવે સિનેમા હોલ તો આવશે. જુઓ, એને એમ કીધું કે પોલીસ સ્ટેશનથી સિનેમા હોલ જવા માટે પોલીસ સ્ટેશનની સૌ પ્રથમ જમણી બાજુ. તો આ પોલીસ સ્ટેશન છે, અહીંયાથી આપણે જમણી બાજુ વળ્યા, પછી અહીંયાથી સીધા જવાનું. તો અહીંયા સીધા ગયા બરાબર, સીધા ગયા પછી ડાબી બાજુ વળી જાઓ. તો ડાબી બાજુ તો આ થશે, તો ડાબી બાજુ સિનેમા હોલ અહીંયા ક્યાંય છે નહીં, અહીંયા તો ચર્ચ આવેલું છે. તો આ વિધાન કેવું થશે? ખોટું બરાબર. તો અહીંયા આપણે રોંગ કરવાનું. ચાલો પછી બીજું વિધાન પૂછે છે કે મંદિરથી ચર્ચ જવા માટે મંદિરથી પહેલાં જમણી બાજુ વળી. મંદિરથી ચર્ચ જવું હોય તો પહેલાં મંદિર જમણી બાજુ વળી સીધા જવું અને પછી ડાબી બાજુ વળી જવું. હવે મંદિરથી ચર્ચ બાજુ જવું છે. ચલો જુઓ, આ છે મંદિર. હવે અહીંયાથી ચર્ચે જવું છે, તો ચર્ચ અહીંયા આવેલું છે. તો આપણને શું કહે છે?
પહેલાં જમણી બાજુ વળી જાઓ, બરાબર? તો મંદિરની જમણી બાજુ વળી સીધા જાઓ, સીધા જવાનું. ચાલો, જમણી બાજુ વળ્યા પછી સીધા જવાનું, પછી ડાબી બાજુ વળી જવાનું. આ જમણી બાજુ ગયા, જુઓ અહીંયા મંદિર છે તો મંદિરની જમણી બાજુ, પછી સીધા જવાનું, પછી ડાબી બાજુ વળી જવાનું. તો ડાબી બાજુ આ થશે, હા ડાબી બાજુ જાઓ, ડાબી બાજુ વળી જાઓ, એટલે અહીંયા ચર્ચ આવે છે. તો કે હા, તો આ વિધાન સાચું થાય. આપણને કીધું કે મંદિરની પહેલાં જમણી બાજુ, તો જમણી બાજુ આ થાય. અહીંયાથી સીધા ગયા, સીધા ગયા અહીંયાથી તમારે ડાબી બાજુ વળવાનું. તો કે હા, ડાબી બાજુ વળી એટલે અહીંયા ચર્ચ આવે છે. તો આ વિધાન સાચું છે. ચાલો, ત્યાર પછી ત્રીજું, કે પોલીસ સ્ટેશનથી સિનેમા હોલ વચ્ચે શું શું આવે છે? પોલીસ સ્ટેશનથી સિનેમા હોલ જવું હોય તો વચ્ચે શું શું આવે છે? જુઓ, જોઈએ નકશામાં, જુઓ શું શું આવે છે. પોલીસ સ્ટેશનથી સિનેમા હોલ જવું છે તો પોલીસ સ્ટેશન અહીંયા છે, સિનેમા હોલ અહીંયા છે, તો વચ્ચે રસ્તામાં શું આવશે? તો કે અહીંથી તમે જાઓ તો વચ્ચે તમને મંદિર દેખાશે અને પોસ્ટ ઓફિસ દેખાશે, બરાબર? તો અહીંયા લખવાનું કે મંદિર અને પોસ્ટ ઓફિસ. ચાલો, ચાલો ત્યાર પછી મંદિર અને સિનેમા હોલ રસ્તાની એક જ બાજુએ છે. મંદિર અને સિનેમા હોલ બે એક જ બાજુએ દેખાય છે. જુઓ જોઈએ, અહીંયા મંદિર છે અને અહીંયા સિનેમા હોલ છે, તો બે એક બાજુ છે. રસ્તાની એક બાજુ કેને કહેવાય? કે આ રસ્તે જતા હોય તો આ પોસ્ટ ઓફિસ અને સિનેમા હોલ એક બાજુ છે, પણ મંદિર તો રસ્તાની સામેની બાજુ છે, છે તો બંને એક બાજુએ છે. તો એ વિધાન કેવું થશે? હા, ખોટું થશે, બરાબર? ચાલો, ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ચર્ચની સૌથી નજીક શું આવેલું છે? ચાલો, ચર્ચની સૌથી નજીક, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ચર્ચ છે, તો ચર્ચની સૌથી નજીક તો પોલીસ સ્ટેશન આવેલું છે, છે તો આ એ વિકલ્પ સાચો. ચલો, ત્યાર પછી આગળ જોઈએ આપણે, કે નીચે આપેલા આકારોમાંથી કયા આકારને યોગ્ય રીતે વાળતા ખોખું બનશે? ખોખું એટલે કે સાવ એકદમ, તમે કેમ સાપસીડીનો પાસો તમે જોયો હોય, રમતા હોય તો જોયો હોય ને, તો એવું બોક્સ સરસ મજાનું બની જવું જોઈએ. તો આ આકાર છે એને તમારે પહેલાં શું કરવાનું? બુકમાં કે કાગળ ઉપર દોરવાનું, બરાબર? જેવી રીતે આમાં દોરેલા છે એવી રીતે દોરવાના, અને પછી અહીંયા જ્યાં જ્યાં આવી રીતે તમને દેખાય છે, જ્યાં બોક્સ બને છે અહીંયાથી તમારે વાળવાનું, અને વાળી અને પછી તમે જોશો તો જોવાનું કે કયું ખોખું બને છે, બરાબર? તો પહેલો આકાર છે એ તમે ઘરે વાળશો, દોરશો અને પછી વાળીને જોશો તો તમને ખ્યાલ આવશે કે એનાથી એ પાંચ ચોરસ છે. એમાં કેટલા ચોરસ છે? પાંચ ચોરસ. તો એની મદદથી ખુલ્લું ખોખું બનશે. કેવું બનશે? તો પહેલો ઓપ્શન છે એની મદદથી ખોખું બનાવશો તો તમારું ખોખું છે એ એકદમ પેક નહીં થાય, એક બાજુથી ખુલ્લું રહેશે. ત્યાર પછી આ બી આકાર છે એની મદદથી તમે બનાવશો તો એમાં તમે જોઈ શકો છો કે છ ચોરસ છે. કેટલા છે? છ ચોરસ છે, બરાબર? તો એની મદદથી તમે બનાવશો તો એ બંધ ખોખું બનશે અને સાપસીડીના પાસા જેવું બનશે, બરાબર? ઘરે ટ્રાય કરીને જોજો. ચાલો, ત્યાર એટલે ઓપ્શન બી છે એ આપણો જવાબ આવશે, પણ આ સી છે એમાં પણ છ છે પણ એ આવશે નહીં, કારણ કે એની મદદથી ખોખું નહીં બને. કાં તો શું થશે કે એક બોક્સની એક બાજુ ઉપર જ બીજી બાજુ આવતી હશે એવું થશે, અને ઓપ્શન ડી છે તો એમાં
પાંચ ચોરસ છે તો એની મદદથી પણ ખુલ્લું ખોખું બનશે. કેવું બનશે? ખુલ્લું ખોખું, એક બાજુથી ખુલ્લું રહેશે. પણ સાચો જવાબ બી આવશે કે બી આકારથી તમે બનાવશો તો સરસ સાપસીડીના પાસા જેવું બધી બાજુથી બંધ દેખાશે અને પેક ખોખું બનશે. તો ઓપ્શન બી આવશે. ચાલો ત્યાર પછી 13મો પ્રશ્ન. નીચે આપેલા આકારોમાંથી કયા આકારથી ખોખું બનશે? હવે અહીંયા તમને ચાર આકાર આપ્યા છે. એ ચાર આકારની મદદથી, ચાર આકારમાંથી કેનો આકાર આપણે કાપીને જોશું તો ખોખું બનશે. તમારે જવાબ શોધવા માટે તો શું કરવું પડે? ચારે ચાર આકારને દોરવા પડે, એને વાળીને જોવા પડે, બરાબર? તો જ આપણને ખ્યાલ આવે કે કયું ખોખું બનશે, બરાબર? જુઓ અહીંયા આપણે, અહીંયા તમે જોશો તો આ બી આકાર છે એની મદદથી ખોખું બનશે, બરાબર? ટ્રાય કરજો ઘરે, ચારે ચાર આકારને કાપી અને વાળીને જોજો. ચાલો ત્યાર પછી 14મો પ્રશ્ન. નીચે આપેલા આકારમાંથી કયા આકારમાં લંબઘન બનશે? લંબઘન આપણને ખબર છે, લંબઘનની લંબચોરસ બાજુ પણ હોય. જો સમઘન હોય તો એની બધી બાજુ કેવી હોય? ચોરસ હોય. આજે પહેલો પ્રશ્ન છે એમાં બધી બાજુ ચોરસ છે, બરાબર? તો એની મદદથી સમઘન બનશે. કેવો બનશે? સમઘન. અને જ્યારે આ ચોથો પ્રશ્ન છે એમાં આપણે લંબઘન બનાવવો હોય તો પણ એમાં છ બાજુ હોવી જોઈએ. તો આ જે બી ઓપ્શન છે એમાં તમે જોવો જોઈએ, એમાં છ બાજુ થશે, થાય છે, બરાબર? તો એની મદદથી લંબઘન બનાવી શકાય. આવો આકાર કાપી, દોરી અને વાળીને જોજો. લંબઘન એટલે કે લંબચોરસ બોક્સ હોય તો એને કહેવાય લંબઘન, બરાબર? ચલો ત્યાર પછી 15મો પ્રશ્ન. કે આપેલ આકૃતિ જે તમને આ પાસા જેવું દેખાય છે, સામેનો દેખાવ આવો છે એમ કહે છે. આ જે આકાર દેખાય છે આપેલ આકૃતિનો, એનો સામેનો દેખાવ આવો દેખાય છે તમને, સાચું કે ખોટું? જુઓ જોઈએ આકારમાં. તો કે હા, સામેનો આકાર જુઓ, અહીંયા પણ તમે જોઈ શકો છો, પાંચ એમાં તમને દેખાય છે, બરાબર? તો એ ઓપ્શન સાચો છે. ચાલો બીજો પ્રશ્ન 16મો. કે આપેલી આકૃતિનો ઉપરનો દેખાવ, હવે આ જે આકાર છે એનો ઉપરનો દેખાવ તમને આવો દેખાય છે, જુઓ. તો ઉપરનો દેખાવ તો એ ઉપર તમને કેવું દેખાય છે? એમાં નાનું ટપકું વર્તુળ કર્યું હોય એવું દેખાય છે. જ્યારે આવો દેખાવ તો સામે દેખાય છે, તો આ વિધાન કેવું થશે? ખોટું થશે, બરાબર? ચાલો ત્યાર પછી 17મો. આપેલી આકૃતિનો ઉપરનો દેખાવ ત્રણ ચોરસ જેવો આપેલો છે. હા, તો કે આપણે જોયું હતું ગપ્પુ ઉંદર છે એ ઉપરથી જોતો હતો તો એને ઘણી બધી વસ્તુ એવી રીતે દેખાતી હતી. તો અહીંયા પણ તમે આ જે આકૃતિ છે એને તમે ઉપરથી જોશો તો તમને આ બાજુના બે ચોરસ અને એક અહીંયા ઉપર છે. તો ઉપરથી જોઈએ તો સળંગ તમને ખાલી ત્રણ ચોરસ હશે એવું દેખાશે, બરાબર? તો આવું ત્રણ ચોરસ હશે એક સરખી લાઈનમાં એવું દેખાશે, એટલા માટે આ વિધાન છે એ સાચું છે. ચલો ત્યાર પછી, કે આ ચિત્રમાં શાળાથી હોસ્પિટલ જવાના બે રસ્તા છે, બે અલગ અલગ રંગીન પેન્સિલ વડે તેમાં રસ્તાઓ બનાવો. હવે શાળાથી હોસ્પિટલ જવા, હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શાળા છે અને અહીંયા હોસ્પિટલ, તો બે રસ્તા છે. જો આપણે અહીંથી જોઈએ તો અહીંથી જઈએ તો અહીંથી પણ હોસ્પિટલે પહોંચી શકાય. હવે બીજો રસ્તો, તો કે અહીંથી તમે આ બાજુ જાઓ પછી અહીંથી પોસ્ટ ઓફિસ આગળથી આમ સીધા વળી જાઓ તો પણ તમે હોસ્પિટલે જઈ શકો છે. બે રસ્તા, તો આ બંને રસ્તાને તમારે અલગ અલગ કલરવાળી સ્કેચપેનથી અથવા તો કલરવાળી પેન્સિલથી તમારે રસ્તા દર્શાવવાના છે. ચાલો ત્યાર પછી
હવે અહીંયા તમે જુઓ 19મો પ્રશ્ન એમ કે છે તમને અહીંયા બે આકૃતિ આપી છે, એનો ઉપરનો દેખાવ, સામેનો દેખાવ અને બાજુનો દેખાવ, બરાબર કેવો દેખાય છે એ દોરવાનો. હવે અહીંયા તમને આ જે પુસ્તક છે, બુક છે, એ બુકનો બાજુનો દેખાવ તમને કેવો દેખાશે? બાજુએથી તમે જોશો તો તમને આ રીતે આ પેજ હોય બુકમાં એવી રીતે તમને આવી રીતે દેખાય. દેખાય બાજુએથી જોઈ તો જો તમે અહીંયા પણ જોઈ શકો છો, તો આવી રીતે તમને બાજુ દેખાશે. ઉપરથી જોશું તો આ બુકનું આ ખાલી ઉપરનું જ પેજ આટલું જ દેખાશે. દેખાશે આટલું, તો આવો ભાગ તમારે અહીંયા દોરવાનો થાય, બરાબર એમાં જેવું દેખાય છે એ રીતે. પછી નીચેથી જોઈએ તો કેવું દેખાશે? નીચેથી સાવ તમને પ્લેન જ પૂઠું હોય એવી રીતે તમને દેખાશે, બરાબર. અને બાજુએથી આપણે કીધું એ રીતે દેખાશે કે આવી રીતે આમ પેજ હોય તો એવું દેખાશે. ચાલો ત્યાર પછી ગ્લાસ છે, તો ગ્લાસ છે, ગ્લાસને આપણે બાજુએથી જોઈ તો કેવો દેખાય? ગ્લાસ છે, તમે બાજુએથી જોશો તો તમને એવો ને એવો જ ગ્લાસ દેખાશે. દેખાય? અને ઉપરથી જોશો ગ્લાસને તો ખાલી તમને આવી રીતે લંબગોળ એવું ગોળાકાર આકાર જેવો ગ્લાસનો આકાર હશે એવો ઉપરથી એવો વર્તુળાકાર દેખાશે. અને નીચેથી જોશું તો તમને આવી રીતે દેખાશે. દેખાય આ રીતે નીચેથી જોઈ તો? જો આપણે જોઈ શકીએ છીએ કે નીચે એનો આકાર આવો છે એટલા માટે આપણને આવું દેખાય, બરાબર. તો તમારે આકાર પણ દોરવાનો છે. ચલો 20મો પ્રશ્ન, નીચે આપેલા ખોખાને ખોલતા સાચો આકાર પસંદ કરો. હવે આકારને આપણે ખોલી આખો આકાર આપણે ખોલી નાખીએ તો કેવો દેખાશે? વિચારો. જો અહીંયા તમને ત્રણ ઓપ્શન આપ્યા છે, એમાંથી કયો દેખાશે, કેવો દેખાશે? તો કે એની બે બાજુ ચોરસ છે અને બાકીની ચાર બાજુ લંબચોરસ છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે ચાર બાજુ લંબચોરસ અને આ બાજુ બે ચોરસ, આવો આકાર તમે કાપીને વાળશો તો પણ આના જેવો બનશે, બરાબર. એટલા માટે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓપ્શનમાં બે ચોરસ આપ્યા પણ બે બાજુ બાજુમાં આપી દીધા, તો એવી રીતે હોય નહીં, બરાબર. એટલા માટે આ ઓપ્શન સાચો છે. ચાલો ત્યાર પછી બી, આપેલ અક્ષરોની સામેના અક્ષર સમાન જ છે. ચલો હવે આમાં આપણે જોવાનું કે એની સામેના અક્ષર સમાન છે. આજે અહીંયા જી કરેલો છે તો એની સામેનો અક્ષર કયો થાય કે સમાન છે આપણે આમાંથી ગોતવાનું? તો કે હા, અહીંયા જુઓ જી છે તો અહીંયા પણ જી છે. છે આ આકારને આપણે વાળીએ એટલે આની પાછળ આ જી આવે, પછી આ બેને આપણને ખબર હોય આવી રીતે આકાર હોય તો આર છે તો બે બાજુના બે બાજુ આવી રીતે આર આવશે, અને અહીંયા વાય છે તો એની આગળ પાછળ વાય આવશે. એટલે આ ઓપ્શન સાચો છે. આવી રીતે હોય તો એ બાજુ બાજુમાં થાય, જો થાય તો એનો આવે, એટલા માટે ઓપ્શન એ આવશે. અને તમે આ આકાર દોરી એમાં લખી અને વાળીને જોશો તો પણ ઓપ્શન તમને આ બતાવશે, બરાબર. ચલો ત્યાર પછી અહીંયા તમને એક સમઘનનો આકાર આપેલો છે, આને કહેવાય સમઘન, બરાબર. તો આ સમઘનનો આકાર છે, આમાંથી આપણે ખોલીએ તો એ કેવો દેખાશે? તો જુઓ અહીંયા બે બાજુ રંગ કરેલો છે તો એ બે બાજુ પાછી બાજુ બાજુમાં છે. છે તો આ તો ઉપર નીચે આવે છે, આ ઉપર નીચે આવે તો આવે કઈ? તો કે ત્રીજો ઓપ્શન છે ને. તો ચલો આ રીતે તમારે પણ તમારી સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરી રહેવાનું રહેશે, બરાબર બાળકો. ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યાં સુધી રજા લઈએ.